વિદ્યાલય નવા નરોડા દ્વારા ચાલતા ઓનલાઈન શિક્ષણમાં ફિઝિક્સમાં ચેપ્ટર 6 એના એમસીક્યુ ચાલે છે. એમાં પાંચમા નંબરના એમસીક્યુમાં ધ્યાન આપો. 0.5 મીટર લંબાઈનો સળિયો બે ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે 36 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરે છે. જો સળિયામાં પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ 10 માઇક્રો એમ્પિયર હોય તો ઉદ્ભવતો વિદ્યુત પાવર કેટલા વોટ મળે? હવે અહીંયા વિદ્યુત પાવરની વાત કરવાની છે, પણ સળિયાની નાની વાત છે એટલે પહેલા આપણે ઈએમએફ શોધીએ, એનો ઉપયોગ કરી અને આ વિદ્યુત પાવર તરફ જઈએ. ઈએમએફના અત્યાર સુધી જે થિયરીઓ ચાલી એના બે સૂત્ર, એક ફેરેડેના નિયમ અનુસાર E બરાબર ડીફાઈ અપોન ડીટી, આમ તો માઇનસ ડીફાઈ અપોન ડીટી એટલે ડીફાઈ અપોન ડીટી એવું કહી શકાય, અને બીજું સળિયો જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે એટલે E બરાબર ડીવીએલ. અહીંયા સળિયાની વાત છે અને એ સિવાય વેગની નાની વાત છે, એટલે આપણે E શોધવા માટે E બરાબર ડીવીએલ એનો ઉપયોગ કરીશું. પણ એ પહેલા આ જે V છે એને સામાન્ય સ્વરૂપમાં આપણે રૂપાંતર કરીએ. તો પહેલા V એટલે 36 કિલોમીટર પ્રતિ કલાક, એને સામાન્ય એકમ એટલે મીટર પ્રતિ સેકન્ડમાં રૂપાંતર કરીએ એટલે આ 36 કિલોમીટર એનું મીટર એટલે 1000 વડે ગુણવાનું થાય, અને પ્રતિ એટલે આ પ્રતિ કલાકનો સેકન્ડમાં એટલે 3600, આ જે પણ આવ્યું એ શું બની ગયું? મીટર પ્રતિ સેકન્ડ. આનું આપણે સાદું રૂપ આપી દઈએ એટલે V બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ આપણને મળે. હવે V તૈયાર થઈ ગયો, પછી એ સિવાય અહીંયા આપણી પાસે L એ તૈયાર થઈ ગયો, એટલે એની ઉપરથી E બરાબર BVL એમાં ચુંબકીય ક્ષેત્ર એ પણ તૈયાર છે. તો હવે એનો ઉપયોગ કરી અને વાત કરી કાઢીએ તો E બરાબર થયો તો BVL, B એટલે ચુંબકીય ક્ષેત્ર તો 2, V એટલે આ 10 અને L એટલે લંબાઈ તો 0.5. આનું આપણે સાદું રૂપ આપીએ એટલે આખું સાદું રૂપ એ ગણી એટલે E બરાબર છેવટે કેટલું મળવાનું? તો 10 વોલ્ટ તરીકે મળે. ક્લિયર? એટલું આ E આવે. હવે પાવરની વાત કરવાની છે, તો પાવર P બરાબર EMF અને વિદ્યુત પ્રવાહ એ બંનેનો ઉપયોગ થાય એવા પ્રકારનું સૂત્ર P બરાબર EI. હવે કેવી રીતે આવ્યું એને થોડુંક અહીંયા ધ્યાન આપી લેજો. તો અહીંયા તમે પાવર એના માટેનું સામાન્ય સૂત્ર P બરાબર W અપોન T જાણો છો, એટલે કાર્ય ભાગ્યા સમય, અને એ સિવાય વોલ્ટેજ અને વિદ્યુત ભારને ધ્યાનમાં રાખીને W બરાબર VQ અપોન T, પણ V ને બદલે આપણે E કહી શકાય ને વોલ્ટેજ તરીકે, અને Q અપોન T એટલે એ આપણને શું મળ્યું? તો વિદ્યુત પ્રવાહ એટલે P બરાબર આપણને શું મળ્યું? E I તરીકે મળે. આટલું ધ્યાન રાખી લેજો. એ રીતે આ તૈયાર થયેલું છે. તો હવે E બરાબર 10 અને વિદ્યુત પ્રવાહ એ કેટલો છે? તો 10 માઇક્રો એમ્પિયર, તો 10 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત. આનું આખો સાદું રૂપ આપી દઈએ એટલે આ 10 ની 2 અને 10 ની માઇનસ 100, તો 10 ની માઇનસ 4 ઘાત વોટ તરીકે મળે. તો આટલો આપણને વિદ્યુત પાવર 10 ની માઇનસ 4 ઘાત વોટ તરીકે મળે. હવે છઠ્ઠા એમસીક્યુ, એમાં ધ્યાન આપો. તો 5 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો સળિયો 2×10⁻²⁷ વેબર પ્રતિ મીટર સ્ક્વેર તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે. જો સળિયાનો પ્રવેગ 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય તો પ્રેરિત ઈએમએફ, એટલું નહીં પણ પ્રેરિત ઈએમએફના વધારાનો દર, એને અહીંયા આપણે તૈયાર કરવાનું છે, એટલે એને ધ્યાન આપી લેજો. તો અહીંયા આપણી પાસે સામાન્ય સમીકરણ લંબાઈની વાત આવી ને,
એટલે અહીંયા કયા પ્રકારનું આવે તો લંબાઈ એને અનુરૂપ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એને અનુરૂપ પણ અહીંયા પ્રવેગ છે પણ પહેલા સામાન્ય સૂત્ર સળિયાને ધ્યાનમાં રાખીને E બરાબર શું આવે તો BVL અહીંયા V અને L અને B એની કિંમત ખાલી મૂકીએ પણ એ પહેલા અહીંયા જરૂર કોની છે V ની પણ અહીંયા આપેલું છે શું તો પ્રવેગ આપેલો છે એટલે તમને 11મા ધોરણને ધ્યાનમાં રાખીને યાદ આવે તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે વેગ આવે અને વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે પ્રવેગ તો આનું આપણે વિકલન કરીએ એટલે dE/dt બરાબર bm નું m જ વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે dV/dt અને l એ m નું m જ તો તમને એટલી ખબર પડે કે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે પ્રવેગ a અને l m નું m જ તો આ શું મળી ગયું EMF ના ફેરફારનો દર જે આપણે મેળવવાનો હતો હવેથી મત મૂકી દઈએ તો B એટલે ચુંબકીય ક્ષેત્ર તો એ સામાન્ય એકમમાં જ 2×10^-2 E એટલે પ્રવેગ તો આ 4 લંબાઈ L 5 સેન્ટીમીટર છે એને સામાન્ય એકમમાં મીટરમાં ફેરવીએ એટલે 10^-2 મીટર તરીકે મળે તો આખું સાદુરૂપ આપીએ એટલે આ આપણી પાસે આ 10 થયા અને આ 10^-2 અને આ 10^-2 એટલે 10^-4 અને આ 10 એટલે 10^-3 તો 4×10^-3 dE/dt એટલે વોલ્ટ પ્રતિ સેકન્ડ તરીકે મળે તો